विद्यार्थी मित्रों धोरण 10 आज આપણે શીખવાના છીએ હવે સમાસ તો સૌથી પહેલા સમાસ એટલે શું કે આપણે શીખી ગયા કોઈ પણ બે જુદા જુદા પદો છે પરસ્પર જોડાઈને એક શબ્દ બને અને જેનાથી જોડાય છે એને આપણે સમાસના પ્રકારોમાં ઓળખવાના છે હવે સૌથી પહેલા એક બાબત યાદ રાખી લો તમે બધે કે જે સમાસ છે ને એનો તમને વિગ્રહ કરતા નહીં આપણે વિગ્રહ એટલે છૂટું પાડતા જો તમને એ શબ્દ છૂટો પાડતા નહીં આપણે તો તમને સમાસ આવડશે નહીં એટલા માટે સમાસને સૌથી પહેલા તમને સમાસ સામે આપે શબ્દ આપે ને છૂટો પાડતા આવડવો જોઈએ પછી છૂટો પાડો છો ત્યારે વચ્ચે શું આવે છે એનાથી તમને સમાસનો પ્રકાર ઓળખતા આવડશે બરાબર ચાલો જોઈએ પહેલી સમાસ દ્વંદ્વ સમાસ હવે દ્વંદ્વ છે ને એટલે એને લખતા નહીં આવડે હવે દ્વંદ્વ લખવું કેમ નહીં પહેલા શીખડાવો પહેલા આમ કરવાનું ને પછી આમ કરવાનું દ્વંદ્વ સમાસ તો પહેલા જે દ્વંદ્વ સમાસ કોને કહેવાય જુદા જુદા અર્થવાળા બે શબ્દો એક સરખું મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચ અને અથવા વિકલ્પ કેનો સંબંધ હોય ત્યારે દ્વંદ્વ સમાસ કહેવાય છે તમને સાવ આવશે એમ આવશે લોકો દ્વંદ્વ એટલે દ્વિધા દ્વિધા એટલે મુશ્કેલી મુશ્કેલી એટલે તકલીફ સમાસ નામ સમજી લો એટલે સમાસ તમને આવડી જશે કયો સમાસ છે પહેલો તો કે દ્વંદ્વ દ્વંદ્વ એટલે શું તો કે મુશ્કેલી તમને જી સમાસ મુશ્કેલીમાં મૂકી દે ને એ સમાસ એટલે તમને એમ કે માતા કે પિતા બેમાંથી એકને પસંદ કર મૂકાઈ કે મુશ્કેલીમાં ભાઈ કે બેન તારે ભાઈ જોઈએ કે ભાઈ બેન બે છે તાર સામે બોલ બાર બેમાંથી કોણ એમ જોઈએ છે ન થઈ શકે તમને જે આ મુશ્કેલીમાં મૂકી દે એ સમાસ કયો કહેવાય દ્વંદ્વ સમાસ અને એ બેને છૂટા પાડીએ ત્યારે વચ્ચે કે અથવા તો અને આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે માતા પિતા તો માતા અને પિતા તો વચ્ચે શું આવ્યું અને ભાઈ બહેન ભાઈ કે બહેન વચ્ચે શું આવ્યું કે ચા કે કોફી ચા પીવી છે કોફી પીવી છે તો બે આપણને ભાવતી હોય તો આપણે કેમ કહેવું ચા કે કોફી ચાર પાંચ દાણા ખાંડ આપો આપણે એમ કે ચાર આપું કે પાંચ આપું કે વચ્ચે શું આવ્યું કે એને કહેવાય દ્વંદ્વ સમાસ જોઈએ જુદા જુદા અર્થવાળા બે શબ્દો એક સરખું મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચ એટલે કે અને અથવા કેનો સંબંધ હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે જોઈએ જો ભાઈ બહેન આ બે માંથી એકને પસંદ કરવાનું કે તો આપણાથી થાય નહીં ભાઈ અને બહેન તો વચ્ચે શું આવ્યું અને આવ્યું વચ્ચે શું આવ્યું જુઓ અને આવ્યું છે આ ચા કોફી મેં કીધું તું જેને વિગ્રહ કરતા આવડશે એને સમાસ ઝડપથી આવડશે ચા કે કોફી વચ્ચે કે આવ્યો કે અને અને બે શબ્દ આવે એટલે દ્વંદ્વ સમાસ હોય ચાર પાંચ ચાર કે પાંચ ત્યાર પછી માતા પિતા માતા અને પિતા તો સાવ સેલામાં સેલો સમાસ છે બે પદોનો વિગ્રહ કરીએ ત્યારે કે અથવા અને આવે તો કયો સમાસ હોય દ્વંદ્વ સમાસ મુશ્કેલીમાં મૂકી દે તકલીફમાં મૂકી દે કે બેમાંથી એકને પસંદ કરો તો થાય નહીં ત્યારે કયો સમાસ હોય દ્વંદ્વ સમાસ દ્વંદ્વ એટલે દ્વિધા મુશ્કેલી તકલીફ પરેશાની એને કહેવામાં આવે છે દ્વંદ્વ સમાસ જોયો આપણે પહેલો સમાસ સાવ સહેલો છે દ્વંદ્વ કેમ લખવું એની થોડીક પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે પહેલાં દ કરવાનો અને નીચે વ એનું નામ જ એવું છે દ્વંદ્વ એટલે નીચે વ આવવો જોઈએ હવે જો ત્યાર પછી આવ્યો તત્પુરુષ સમાસ હવે આ સમાસનું એક થોડુંક છે ને વળી પાછું આવ્યું જેવી રીતના આપણે મેં બાજુમાં એટલે ઉપર લખ્યું છે પૂર્વપદ અને ઉત્તરપદ હવે આપણને એ જ ખબર હોય કે પૂર્વ પદ એટલે શું ને ઉત્તર પદ એટલે શું તો આપણું કઈ ભેગું થાય નહીં એટલા માટે સૌથી પહેલા પૂર્વ પદ એટલે પહેલું પદ અને પહેલું પદ પૂર્વ પદ કહેવાય ને આને ઉત્તર પદ કહેવાય પૂર્વ પદ એટલે પહેલું પદ અને ઉત્તર પદ એટલે બીજું પદ બરાબર ચરણ એટલે શું આપણે જે અલંકારમાં યાદ રાખ્યું હતું કે કોઈ પણ
विभक्ति ना संबंधी जोड़ेला हो वरी पाछी विभक्ति समझवानी ना डरता ने विभक्ति समझवानी नथी खाली विभक्ति ना हूं तुमने कही दी सेटला એટલા પ્રત્યયો યાદ રાખવાના છે ફરીથી જે સમાસના પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ ના સંબંધથી જોડાયેલા હોય તેમજ તેના પૂર્વ પદ કરતા ઉત્તર પદ નું મહત્વ વધુ હોય ત્યારે હંમેશા તત્પુરુષ સમાસ બને છે પૂર્વ પદ કરતા પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધારે હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે પહેલા શું તો કે પહેલા બે વિભક્તિ ના પ્રત્યય થી જોડાયેલા હોય વચ્ચે વિભક્તિ નો પ્રત્યય આવતો હોય બીજું શું તો કે પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધારે હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે તો વિભક્તિ ના પ્રત્યય આપણે હવે ફરીથી શીખવા બેસવાના નથી ખાલી વિભક્તિ ના પ્રત્યય ના તમારે ખાલી શબ્દો યાદ રાખી લેવાના છે તેના શબ્દો કયા કયા છે જોઈ લો નો ની નું ના થી થકી વડે દ્વારા તરફથી માટે અને માં ફરીથી વચ્ચે આ શબ્દો આવે એટલે આપણે કયો લખી નાખવાનો તત્પુરુષ સમાસ લખી નાખવાનો છે ફરીથી નો ની નું ના થી થકે વડે દ્વારા તરફથી માટે અને માં નો ની નું ના ની થી તકી વડે દ્વારા તરફથી માટે અને માં જોઈએ ચાલો છૂટું પાડીએ પ્રેમ વસ છૂટું પાડતા આવડશે એને સમાસ આવડશે બીજાને સમાસ આવડશે નહીં પ્રેમ વસ પ્રેમ ને વસ તો ને આવ્યો હા તો કયો સમાસ આવશે તત્પુરુષ સમાસ પ્રેમ છે પણ પ્રેમને શું થઈ ગયા છે વસ થઈ ગયા છે એટલે પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ કેવું થઈ ગયું વધી ગયું યોગ મુક્ત યોગ થી મુક્ત યોગ કરે છે પણ યોગ માંથી શું થઈ ગયા છે મુક્ત થઈ ગયા છે પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધી જાય છે એના પછી દેશ દાજ દેશ માટે દાજ દેશ માટે દાજ માટે એનું આ તો કયો સમાસ આવશે તત્પુરુષ સમાસ દેશ છે પણ એના માટે શું છે દાજ પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધારે છે ચિંતા મુક્ત ચિંતા માંથી મુક્ત ચિંતા માંથી મુક્ત તો કે કયો ચિંતા છે પણ એમાંથી શું થઈ ગયા છે મુક્ત થઈ ગયા છે પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધારે છે અને વચ્ચે વિભક્તિના સંબંધથી જોડાયેલા છે બાહુ બળ બાહુઓનું બળ બાહુઓનું એનું બાહુઓનું બળ તો બાહુઓ છે પણ એમાં શું છે બળ તો પહેલા પદ કરતા બીજા પદ નું મહત્વ વધી જાય છે વન વાસ વનમાં વાસ વનમાં કયો પ્રત્યય આવ્યો વિભક્તિનો માં પ્રત્યય આવ્યો તો વાસ કરે છે વન છે પણ ત્યાં શું કરે છે લોકો વાસ કરે છે તો આ થઈ ગયા તમારો તત્પુરુષ સમાસ ઓળખવાની બે નિશાની છે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલું હશે પહેલા પદ કરતા બીજા પદનું મહત્વ હંમેશા વધુ હશે કયા કયા શબ્દો હશે નો ની જેમાં પૂર્વ પદ એટલે કે પહેલા પદ કરતા બીજા પદનું મહત્વ વધુ હોય અને બે પદો જે છે
એ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે।